તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે દાહોદ સંજેલી જાલોદ લીમખેડા સિંગવડ સહિતના જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે દાહોદ ઉપરાંત ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ગદવારની ટીટુડી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે નદી બે કાંઠે વહેતી થતાં કોઝવે પર પાણી વહેતા થયા વાહન વ્યવહાર ખોરવાયો છે સંજેલી જાલોદને જોડતો વાહન વ્યવહાર હાલ તો ખોરવાઈ ચૂક્યો છે તો ધોધમાર વરસાદને લઈ નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેને લઈ સંજેલી અને જાલોદ વચ્ચેના વાહન વ્યવહારને અસર પહોંચી છે અહીંથી વાહનો પસાર થાય તેવી કોઈ સ્થિતિ નથી વાત ભરૂચની કરીએ જ્યાં જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર છાપરા પાટિયાના જે ખાડીમાં મગરોનો જમાવડો જોવા મળ્યો મગરમચ્છોના જમાવડાના કારણે લોકોમાં કુતુહૂલ ફેલાયું છે લોકોએ મોબાઈલ કેમેરામાં મગરમચ્છોનો વિડીયો કેદ કર્યો છે ખાડીના પાણીમાં ત્રણથી પણ વધુ મગરમચ્છ હોવાનો અંદાજ છે વિભાગની ટીમે આ મગરોને પકડવા માટે ખાડીમાં પણ અત્યારે તપાસ શરૂ કરી છે છાપરા પાટિયા નજીક આવેલી ખાડીમાં ત્રણથી પણ વધુ મગર હોવાનો અંદાજ છે અને વિડીયો હાલ મોબાઈલ કેમેરામાં લોકોએ કેદ કર્યો છે જોકે હાલ તો વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને આ ખાડીમાં તપાસ શરૂ કરાઈ છે